તો હવેનું જે એમસીક્યુ છે એ એસી પ્રવાહ ચેપ્ટરને રિલેટેડ છે. એક એસી પરિપથમાં વોલ્ટેજનું તમને મહત્તમ મૂલ્ય આપેલું છે અને તમને એનું અસરકારક મૂલ્ય મેળવવાનું કીધું છે. એટલે પહેલો ક્વેશ્ચન તો એ થાય કે આ અસરકારક મૂલ્ય એટલે શું, તો હું તમને થોડુંક આઈડિયા આપી દઉં. જો સૌથી પહેલા તો આ ચેપ્ટરમાં બે પ્રકારના વોલ્ટેજ સાથે તમારે ડીલ કરવાની રહેશે. એક વોલ્ટેજનું નામ છે વીએમ અને એકનું નામ છે વીઆરએમએસ. આ તમને આઈડિયા છે ને. વીએમ એટલે તમે કહી શકો વિદ્યાર્થી મિત્રો મહત્તમ વોલ્ટેજ, ઘણી વખત પીક વોલ્ટેજ પણ કહેવામાં આવે. આરએમએસ તો વોલ્ટેજ છે, એક તો તમને નામ ખબર જ છે. આરએમએસ વેલ્યુ જે છે એનું ફૂલ ફોર્મ તમે શું કન્સિડર કરશો? યસ માય ફ્રેન્ડ, રૂટ મીન સ્ક્વેર્ડ વોલ્ટેજ, બરાબર. અને એનું જ બીજું નામ છે અસરકારક મૂલ્ય. એટલે અસરકારક મૂલ્ય એટલે બીજું કાઈ નથી, વીઆરએમએસ છે. તો હવે આ ક્વેશ્ચન તમારા માટે સિમ્પલ થઈ જવાનો છે ને, બીકોઝ વિદ્યાર્થી મિત્રો મહત્તમ મૂલ્ય આપેલું છે અને આરએમએસ મેળવવાનું છે, તો તમને સંબંધ ખબર જ હશે. વીઆરએમએસ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? તો કે VM by root 2 થાશે. અને VM ની કિંમત તમને આપેલી છે 423, એટલે કે 423 વોલ્ટ. અને બે નું તમે વર્ગમૂળ કન્સિડર કરશો એટલે 1.414 ની આજુબાજુ આવશે. અને તમે આ જે ભાગાકાર કરશો ને એટલે તમને આની કિંમત નિયર અબાઉટ મળવી જોઈએ 300 વોલ્ટ, બરાબર. તો જે માંગેલ અને સુપર ડુપર હટકે જવાબ છે ને એવો ઓપ્શન કયો છે? યસ અગેન, ઓપ્શન નંબર સી ઇઝ ધ કરેક્ટ આન્સર.